ગુજરાત ઓર્ગેનિક ફાર્મિંગ એસોસિએશનની મિટિંગનું આયોજન કપડવંશના મુખ્ય ફાર્મ ખાતે થયું હતું. રવિવારના રોજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનુભવથી શીખવાની અને વહેંચવાની તક એક ખેડૂત વૈજ્ઞાનિક સાથે વિષય અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 170થી વધારે ઉત્સાહી ખેડૂત મિત્રોએ ભાગ લીધો હતો. સૌપ્રથમ મુખી ફાર્મની મુલાકાત લીધા બાદ મિટિંગની શરૂઆત દિવન ગુજરાત ઓર્ગેનિક એફપીઓના પ્રમુખ શ્રી દેવેશ પટેલ બોરિયાવીએ પ્રારંભિક ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ મુખી ફાર્મના નીતિન પટેલ શક્કરિયા ટેટીની નવીનતમ અભિગમ વિશે માહિતી ખેડૂતોને આપી હતી. ઉપરાંત આનંદ કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલા માઇક્રોબાયોલોજીસ્ટ તજજ્ઞ શ્રી વૈભવ પંચાલે બાયો ફર્ટિલાઇઝર અને બાયોપેસ્ટ મેનેજમેન્ટ વિશેના વિસ્તૃત માહિતી ખેડૂતોને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખેડૂત વૈજ્ઞાનિકોના અનુભવો, સત્રમાં ઓર્ગેનિક વિષયના નિષ્ણાંત અને અનુભવી એવા શ્રી કપિલભાઈએ તેમના અનુભવોનું ભાથું પીરસ્યું હતું. ચર્ચા સત્રમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરી ખેતીને સમૃદ્ધ અને ટકાઉ કેવી રીતે બનાવી શકાય આ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અંતે સૌ સાથે ભોજન લઈ આ બેઠક પૂર્ણ કરવામાં આવી હતી. મારું નામ નીતિન મણિભાઈ પટેલ, મુખી ફાર્મ કપડવંશ. આજે સમગ્ર ગુજરાત ઓર્ગેનિક ફાર્મર એસોસિએશનનો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ બે ઝોનના સમગ્ર ખેડૂતોનું અહીંયા એક દિવસનો સેમિનારનું આયોજન કપડવંજ મુખી ફાર્મ ખાતે થયું છે. લગભગ 200 જેટલા ખેડૂતોની ઉત્સાહભેર હાજરી આ કાર્યક્રમનું એક સફળતાનું એક સંકેત કહી શકાય. આજે ઓર્ગેનિક ફાર્મિંગનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે અને યુવાન ખેડૂતો પણ આ દિશામાં ખૂબ આગળ આવી રહ્યા છે. તો આવા સમયે એક ખેડૂત બીજા ખેડૂત સાથે અનુભવ પોતાનો શેર કરે, એકબીજા પાસેથી કંઈક શીખે, આ એક આ મિટિંગનો મુખ્ય હેતુ છે. અને દરેક ખેડૂત સ્વભાવે અને કાર્ય વૈજ્ઞાનિક છે, એ પોતાના ખેતરમાં નવા નવા અખતરા કરતા હોય છે, તો એ અખતરામાંથી બીજા ખેડૂતો પણ શીખે અને એમના ખેતરમાં એનો ઉપયોગ કરી અને કઈ રીતે સારું ઉત્પાદન ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઈ શકાય, આ અંતર્ગત આજે બધી ચર્ચા વિચારણા એ અંતર્ગત આજે આ મિટિંગનું આયોજન થયું છે. કેટલી સંખ્યામાં આજે ખેડૂતો? લગભગ 200 ખેડૂત જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને જે પણ ખેડૂતો સજીવ ખેતી કરે છે અથવા તો ભવિષ્યમાં કરવાનો જેમને વિચાર છે એવા ખેડૂતો જ આ મિટિંગમાં ભાગ લીધો છે. કયા કયા શહેરમાંથી આવ્યા છે ખેડૂતો? લગભગ બાજુ હિંમતનગરથી લઈ અને વડોદરા સુધીના તમામ એરિયાના ખેડૂતો આ મિટિંગમાં અત્યારે સામેલ છે. મુખી ફાર્મનું આગામી વાવેતરનું શું આયોજન? મુખી ફાર્મમાં અત્યારે તો બધા જાણીએ છીએ તેમ તરબૂચ અને ટેટીનો મેલન મહોત્સવ ચાલુ છે. આગામી વર્ષે મગફળીનું આપણે વાવેતર કરીએ છીએ ચોમાસું સિઝનમાં અને એમાંથી એનું ગુણવત્તાયુક્ત દેશી ગાણીમાં તેલ કઢાવી અને સીધા ગ્રાહકોને આપણે આપતા હોઈએ છીએ.